આજે માનવતા કેમ્પિયન ચેરિટેબલ ટ્રસ્ટ માટે ખૂબ ખુશીનો અને ગર્વનો દિવસ છે એમ ટ્રસ્ટના સ્થાપક મમતા શાહે જણાવ્યું કે માનવતા કેમ્પિયનની નિસ્વાર્થ અને નિષ્ઠાપૂર્વક કામગીરી જોઈ નૌકા સેન્ટરના માદયમાંથી ડૉક્ટર નલિનીબહેન વિરેન્દ્રભાઈ જુથાણી અને પરિવાર તરફથી વધુ વિશાળ અને સારી રીતે સેવાનું કાર્ય કરી શકે માટે ઇકોગાડી માનવતા કેમ્પિયન ચેરિટેબલને ગિફ્ટ આપવામાં આવી. આજે નૌકા ટ્રસ્ટના પન્નાબેન દલાલ હાજર રહી ગાડી અને અમને સુપ્રત કરી. ખૂબ ખૂબ આભાર. સ્લમની દીકરીઓને બ્લેન્કેટ વિતરણ કરી ગાડીમાં બેસાડી નવી ગાડીનું મુહૂર્ત કર્યું. આજે અમદાવાદથી અહીંયા બરોડા આવી છું. અમારા મમતાબેન છે એ અહીંયા ઘડી ટ્રસ્ટ ચલાવે છે અને ખૂબ જ સારા કાર્યો કરે છે. એમની ઓળખાણ મને જીનલે કરાવી અને તે પછી હું મમતાબેનની સાથે છેલ્લા 6 મહિનાથી એમના કામની અંદર હું જોવા એ કરવા માટે આવવાનો વિચાર કરતી હતી. પણ આજે મને એમ થયું કે ચલો આજે હું જઉં. તો મમતા ટ્રસ્ટના સારા સારા બધા કાર્યો જોયા. એમ એ સ્ટ્રોમ એરિયામાં ખૂબ જ સારું કામ કરે છે. વિધવા બહેનોને અનાજ પાણી બધાની સહાય કરે છે અને ગરીબો માટે તો એમના દિલમાં ખૂબ જ દયા છે. નાના બાળકો માટે ખૂબ જ પ્રેમ છે અને એ બધાને એટલી બધી સહાય કરે છે ને કે મારાથી એ જોવાયું નહીં કે એમને બિચારાને ઘણી તકલીફ પડે છે. એટલે આજે હું એમને અહીંયા ઘડી ઇકો ગાડી ભેટ આપવા માટે આવી છું. ને આજે મેં એમને ઇકો ગાડી ભેટ આપી છે કે જેથી વધારે સારું કામ કરી શકે. મમતાબેનનો ખૂબ ખૂબ આભાર કે આજે એમણે મને અહીંયા ઘડી બોલાવ્યું અને મેં નજરે એમનું બધું કામ જોયું ને ખરેખર મારું હૃદય જાણે એમ દ્રવી ઉઠ્યું કે ખરેખર આ લેડી એટલું સરસ કામ કરે છે ને ખરેખર અત્યાર સુધી એમને બહુ તકલીફ પડી હશે સાધનવિના. એટલે આજે મેં એમને ગિફ્ટમાં ગાડી આપી છે. આજરોજ માનવતા કેમ્પેન માટે ખૂબ અનેરો દિવસ છે, ખૂબ ખુશીનો દિવસ છે. ડૉક્ટર નલિનીબેન જુઠાણી પરિવાર તરફથી ને નૌકા ટ્રસ્ટ અને નૌકા સેન્ટરના માધ્યમથી યુએસએ અને અમદાવાદ એમના માધ્યમથી આજે માનવતા કેમ્પેનને ઇકો ગાડી આપવામાં આવી છે. અને આવી રીતના આજે એક જવાબદારી વધી ગઈ કે એમની અપેક્ષા મુજબ અમે સારું હજુ વધુ ને વધુ સારી રીતે કામ કરી શકીએ. સારું કામ જોઈને એમને આ ઇકો અમને ગિફ્ટ આપી છે ટીમને. એટલે સ્લમમાં અને વિલેજમાં જવા માટે જે સામાન લઈ જવા માટે તકલીફ પડતી હતી એ હવે સરળતા થઈ જશે. અને આ રીતે આજે નૌકા ટ્રસ્ટ અને નૌકા સેન્ટર યુએસએ અમારી સાથે જે જોડાયું છે એની માટે અમે ખૂબ ખૂબ એમનું અભિનંદન કરીએ છીએ. અને ખૂબ થેન્ક્સ નલિનીબેન, ડૉક્ટર નલિનીબેન ને એમના પરિવારને કે જેમને આવો વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ અને એમનો વિશ્વાસ જળવાઈ રહેશે એવી હું બાંયધરી આપું છું.